આ તરફ જામનગરમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. જિલ્લાના જામજોધપુર પંથકમાં વરસાદ પડ્યો. જામજોધપુર અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદના આગમનની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. જામજોધપુરના આઝાદ ચોક તિરુપતિ નગર વિસ્તારમાં વરસાદ પડ્યો. આ તમામ વિસ્તારોમાં વરસાદ બાદ ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે અને હજી વાવણીલાયક વરસાદની કેટલાક ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. સારો વરસાદ વરસે તેવી આશા ખેડૂતોને છે અને આખું ચોમાસું તેમનું સારું જાય, જરૂર પ્રમાણેનો જ વરસાદ વરસે તેવી અપેક્ષા વરુણદેવ પાસે રાખી રહ્યા છે. તો સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ધ્રાંગધ્રા પંથક જ્યાં વરસાદ પડ્યો, સાયલા તાલુકામાં પણ વરસાદનું આગમન થયું. ધ્રાંગધ્રા અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સાયલાના ધાધલપુર સહિત આસપાસ વિસ્તારો, ટીટોડા, સકપર, ઢાકણિયા ગામમાં પણ વરસાદ પડ્યો. વરસાદના કારણે એક તો ઠંડો પવન ફૂંકાયો, વાતાવરણમાં ઠંડક પ્રસરી અને સાથે સાથે ખેડૂતો કે જેમણે વાવણી કરી લીધી છે અથવા તો વાવણીની શરૂઆત કરવાના છે તેમને હાશકારો મળ્યો છે. વરસાદ પડે તેવી ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, કેમકે ગરમી ખૂબ હતી, બફારો પણ ઘણો વધી ગયો છે. હજી પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો, ત્યાં વાદળછાયું વાતાવરણ છે પણ વરસાદ નથી, જેના કારણે બફારો ખૂબ સહન કરવો પડી રહ્યો છે. તો ધ્રાંગધ્રા, સાયલા જ્યાં વરસાદના કારણે ઠંડો વાતાવરણ ઠંડુ થઈ ગયું છે, ધ્રાંગધ્રા સાયલા તાલુકાની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ સારો વરસાદ વરસ્યો છે અને વરુણદેવને રીઝવવા માટે ખેડૂતો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ આ ચોમાસું સારું જવા દે.